વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3માં ગણિત ગમ્મતની પુસ્તકની અંદર પેજ નંબર 151 આવ્યા, પણ તમારે પેજ નંબર 151 ખોલવાનું છે. સી ડબલ્યુ આટલે થાય છે 3 પી, એકી અને બેકી સંખ્યાઓની પેટન, બરાબર. હવે આપણે શીખીશું એકી અને બેકી સંખ્યાઓ. તો જો ગણિતની નોટબુકની અંદર બે બેની જોડ બનાવી શકાય તેવી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓની કઈ સંખ્યા કહેવાય છે? બેકી, બરાબર. જો દાખલા તરીકે 14 છે તો આ 2 છે, બરાબર. હવે 2 ની જોડ છે, બરાબર. એટલે આ કઈ સંખ્યા બની? બેકી સંખ્યા. એટલે કે જોડ બનાવતા એકેય ટપકું વધતું નથી, તેથી એને શું કહેવાય? બેકી સંખ્યા. એટલે કે 2, 4, 6, 8, 10 આ બધી શું છે? બેકી સંખ્યાઓ, બરાબર. અને 2 ની જોડ બની શકે નહીં, અથવા તો એક વસ્તુ વધે તો કેટલી વસ્તુ દર્શાવતી સંખ્યાઓને શું કહેવાય? એકી સંખ્યા. ધારો કે 19 છે, બરાબર. આ મેં 2 જોડ બનાવી, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. એટલે એક ટપકું વધ્યું છે, એટલે આ કઈ સંખ્યા કહેવાય? એકી. દાખલા તરીકે 1, 3, 5, 7, 9, 11 થી આ શું કહેવાય? એકી સંખ્યા. તો જુઓ આ છે એકી અને બેકી સંખ્યા. તો એકી સંખ્યા જુઓ કે જે સંખ્યાનો એકમનો અંક, બરાબર, એકમ અને દસ શીખી ગયા આપણે, તો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા છે, બરાબર. ખબર પડી કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા છે. હવે જે સંખ્યાનો એકમનો અંક, જો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે બેકી સંખ્યા છે. તો જુઓ અહીં આગળ છે આપણે કે અહીંથી છે 1, 2, 3, આ 1 છે, કઈ સંખ્યા છે? એકી. 3, 1 અહીં ભૂરો પટ્ટો આપ્યો છે અને પીળો પટ્ટો આપ્યો છે. હવે જે ભૂરો પટ્ટો છે એ બધી સંખ્યા શું દર્શાવે છે? એકી સંખ્યા. અને જે પીળો પટ્ટો જે દર્શાવે છે એ બેકી સંખ્યા છે. ધારો કે 1, 1 છે, 2, 2 કી, 3, 1 કી, 4, 1 કી, 5, 1 કી, 6, 2 કી, 7, 1 કી, 8, 2 કી, 9, 1 કી અને 10, 2 કી, બરાબર. જો આ એકમનો અંક આપણે જોવાનો, 0 છે તો 2 કી આવે, અહીં 9 છે એટલે 1 કી આવે, 8 છે એટલે 2 કી આવે. તો એકમનો અંક, એકમનો અંક શું હોય? 1, 3, 5, 7 કે 9 હોય તો એકી સંખ્યા હોય, 2, 4, 6, 8 કે 0 હોય તો બેકી સંખ્યા હોય. હવે અડધી સંખ્યા પીળા રંગમાં છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી? તેવી જ પેટર્નનો આગળ વધારો અને ખાલી ખાનામાં શું કરો? પૂરું. મેં હમણાં કીધું કે જે ભૂરો પટ્ટો છે એ એકી સંખ્યાઓ છે અને જે પીળો છે એ શું છે? બેકી સંખ્યા છે. તો 96, 98 પછી કઈ સંખ્યા આવશે? 100, બરાબર. 102, 104, 106, 108, 110 આ જે એકમનો અંક છે 0 છે એટલે 2 કી સંખ્યા, 8 એટલે 2 કી સંખ્યા, 6 એટલે 2 કી, 4, 2 કી, 2, 2 કી, બરાબર. તો જો તમે આ પેટર્નને કેટલીક સુધી આગળ વધારી શકો છો. હવે આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે, તેમને 2 કી સંખ્યાઓ કહે છે. આ 2 કી સંખ્યાઓ પૈકી કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા 5 છે? 2 કી સંખ્યાના એકમનો અંકો કયા છે? તો વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ. તો આપણે જોઈ વાદળી, બરાબર, એ બધી 1 કી સંખ્યાઓ છે. પેટર્નને આગળ વધારો અને ખાલી ખાનામાં શું કરો? ખાલી જગ્યા. તો 99, 101, 103, 105, 107, 109, 111, 113. તો વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમના અંકો કયા છે? તો વાદળી રંગથી રંગાયેલા સંખ્યાઓના એકમના અંકો એકી સંખ્યાઓ છે, બરાબર. એકી સંખ્યાઓ છે. હવે પાછળ જો કે જે સંખ્યાઓના એકમનો અંક, મેં પહેલાં પણ તમને સમજાવ્યું કે જે સંખ્યાના એકમના અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. હવે જો 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો જો આપણે એક પેજની અંદર હવે 400 થી કેટલી બતાવી છે આપણને? 110 સુધીની સંખ્યાઓ. તો એમ કરીએ આપણે કે 400, 401, 402, 403, 404, 405, 406, 407, 408,
409 અને 410. તો આપણે શું કીધું કે એકી સંખ્યાઓ લખો. હવે એકમનો અંક શું હોય? એક. એક, ત્રણ, પાંચ, સાત અને નવ. બરાબર, એકમનો અંક એક, ત્રણ, પાંચ, સાત, નવ હોય તો કઈ સંખ્યા એકી? તો શું આવે? 401, 403, 405, 407 અને 409. તો જો એમ લખે છે 401, 403, 405, 407 અને 409. હવે 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. હવે આવ્યા છે આ કઈ સંખ્યા શોધી? આપણે એકી સંખ્યાઓ. હવે આપણે નીચે આ છે 155 થી, જો તો 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164 અને 165. બરાબર, આપણને 155 થી 165 સુધીની સંખ્યાઓ વચ્ચે આવતી બેકી સંખ્યાઓ. તો એકમનો અંક કેવો હોય? 2, 4, 6, 8 અને 10. તો જુઓ, અહીં આપણને આપ્યું છે 6, 158, 160, 162 ને 164. એકમનો અંક 6, 8, 0, 2, 4. બરાબર, એ હોય એ કઈ બધી સંખ્યા કહેવાય? આ બેકી સંખ્યા કહેવાય. તો આપણને મળી બેકી સંખ્યાઓ. તો જો 156, 158, 160, 162 ને 164. જો આપણે કોઈ પણ સંખ્યાઓમાં એક ઉમેરીએ તો આપણને 3 વત્તા એટલે કે 4, એટલે કે કઈ સંખ્યા મળી? આપણને બેકી સંખ્યા મળે. હવે જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણે બેકી સંખ્યા હોય બરાબર 4 વત્તા એટલે કે 5. બરાબર, એટલે કઈ સંખ્યા મળી? આપણને એકી સંખ્યા મળી. જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે? આ બે સંખ્યા છે બરાબર, બેકી બે વત્તા એકી સંખ્યા ઉમેરી એટલે કે 3, એટલે આપણે એકી સંખ્યા મળી. હવે ક્રમમાં નામ, આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવાળી ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવાળીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો. તો કે શારદા, ગુરેન્દર, નારાયણ. બરાબર, આ તમારે હોમવર્ક કરવાનું છે. કક્કો તો બધાને આવડતું હશે બરાબર, રીતના ક્રમમાં ગોઠવાનું છે. કે જલદનું નામ વિશિષ્ટ છે તેથી તે ગર્વ અનુભવે છે. જે તમે તેનું ઉલટું વાંચશો તો પણ નામ તેનું તેજ રહેશે. ધારો કે અહીં છે જ લ જ, તો એનું આપણે ઉલટું કરીએ તો જ લ જ થાય. બરાબર, હવે નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે ખરાની નિશાની કરાવ. જે સરખી પેટર્ન હોય એની પર આપણે શું કરીશું? ખરાની નિશાની. બરાબર, તો આપણે આ 10મું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો તમારે નોટબુકની અંદર આ રીતના મેં શીખવાડી તો એ લખવાનું કે નીચેની સંખ્યાઓમાં એકી સંખ્યા ઉપર શું કરવાનું છે? ગોળ તથા બેકી સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. કે જે સંખ્યાનો એકમનો અંક, ખાસ યાદ રાખજો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા છે. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે બેકી સંખ્યા છે. આ 91 છે, એકમનો અંક 1 છે એટલે એકી સંખ્યા. આ 7 છે, એકમનો અંક એટલે એકી સંખ્યા. 4 છે એટલે બેકી. બરાબર, એ રીતના મેં ચોરસ કર્યું છે. આ રીતના તમારે ગણિતની નોટબુકની અંદર એકી અને બેકી સંખ્યાઓ લખવાની છે. બરાબર, ને આગળ પણ લખવાનું છે. થેન્ક યુ.